જાણીતા જે ખૂબ જ જાણીતા જે ખેલાડીઓ રહ્યા તો તેમની એ આત્મકથાની એ માહિતી જોઈશું અને જે તમને આવનારી પરીક્ષા રહે તો તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરવાનું એ ભૂલતા નહીં અને આ વિડીયોને જો તો તે શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો જેથી જે પણ વિદ્યાર્થીઓને એ આ વિડીયોનો લાભ લેવો હોય તો કે તેમને એ સરળતાથી એ મળી શકે તો આપણે એ વિડીયોની શરૂઆત કરીએ તો કે તેની સૌથી પહેલા ખેલાડી રહ્યા

અને જે આ ચેચેન ટેનલ ગોઈ રહ્યા તો કે એ ભારત રત્ન મેળવનાર એ સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે અને તેમનો જન્મ રહ્યો તો કે તે એ મહારાષ્ટ્ર ખાતે થયો તો અને તે એક ક્રિકેટર છે અને ત્યાર બાદ આપણે ત્રીજા ખેલાડીની વાત કરીએ તો કે તે એ સુરેશ રેના છે અને જે પણ એક ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો કે તે એ ઉત્તર પ્રદેશ ખાતે થયો તો અને જેમની આત્મકથા રહે તો કે તેનું નામ એ બિલી ઉર્યું તો તે તેમની એ આત્મકથાનું નામ છે અને તમે અહીં જે તેમની આત્મકથા રહી તો તેનો એ બુક નો જે ફોટો રહ્યો તો તે પણ એ જોઈ શકો છો અને ત્યારબાદ જે ત્રીજા ખેલાડી રહ્યા

એ હોકીના જાદુગર જે મેજર ધ્યાનચંદ તો કે તેમની આત્મકથાનું નામ એ ગોલ તો કે તે તેમની એ આત્મકથાનું નામ છે અને જે એક હોકીના એ ખેલાડી છે અને જેમનો જન્મ રહ્યો તો કે તે ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો અને જે આ ધ્યાનચંદ તો કે તેમનો જે જન્મદિવસ રહ્યો અલગ જે ઓગણત્રીસ ઓગસ્ટ તો કે તેને એ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ એ ઉજવવામાં આવશે અને આમના નામથી એ મેજર ધ્યાનચંદ એ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે જે ભારતની અંદર એ રમતગમત ક્ષેત્રનો એ ચરોસ એવોર્ડ એ ગણવામાં આવશે અને ત્યારબાદ એ આપણે બીજા ખેલાડી ની વાત કરીએ તો વખતે એ સચિન તેંડુલકર છે અને આ તેમની રહે તો એ બાયોગ્રાફી છે જયારે આપણે જે આગળ જોઈએ તો એ તેમની એ ઓટો બાયોગ્રાફી હતી અને જે આ બાયોગ્રાફી રહી તો તેનું નામ એ સચિન તેંડુલકર ડિફેન્ટીવ બાયોગ્રાફી તે તેનું નામ છે અને જે એક ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો ખતે એ મહારાષ્ટ્ર ખાતે થયો હશે અને ત્યારબાદ આપણે બીજા ખેલાડીની વાત કરીએ તો એ દીપા કર્મા કરશે અને જે એક જિમનાસ્ટિક તરીકે એ જાણીતા છે અને જેમનો જન્મ રહ્યો તો કતે એ ત્રિપુરા ખાતે થયો હતો અને જે આ દીપકર્મા કરી રહ્યા તો તેમને એ પ્લુડોનો પ્રિન્સેસ તરીકે પણ એ ઓળખવામાં આવશે અને જે એ જીમનાસ્ટની અંદર એ ખાસ પ્રકારનો એ મૂવ હોય છે માટે તેમને એ પ્લુડોનો એ પ્રિન્સેસ કહેવામાં આવશે અને જે આ દીપાકર્મા કરી રહ્યા તો કે તેમની આત્મકથાનું નામ એ ધ સ્મોલ વન્ડર તે તેમની એ આત્મકથાનું નામ છે અને તમે એ તે બુક રહી તો કે તેનો એ ફોટો પણ જોઈ શકો છો અને ત્યારબાદ એ બીજા ખેલાડી રહે તો તે અભિનવ બિંદ્રા છે જેમણે એ ઓલિમ્પિકની અંદર એ ભારતની સૌ પ્રથમ જે વ્યક્તિગત રમત હોય તો તેની અંદર એ ગોલ્ડ પાવનાર એ અભિનવ બિંદ્રા રહે તો તે હતા અને જે એક શૂટિંગની ગેમ જ રહે તો કે તેની માટે એ જાણીતા છે અને જેમનો જન્મ રહ્યો તો તે એ ઉત્તરાખંડની અંદર એ થયું હતું અને તેમની એ આત્મકથા રહે તો કે તેનું નામ અ શોર્ટ એટ હિસ્ટોરી તે તેમની આત્મકથા રહે તો તેનું એ નામ છે અને ત્યારબાદ એ ખેલાડી રહે તો તે એ પીટી ઉષા છે અને જેમનો જેમને આત્મકથાનું નામ રહ્યું તો એક ગોલ્ડન ગર્લ છે અને જે એક દોડવીર છે અને જે એમનો જન્મ રહ્યો તો એક કેરળ ખાતે થયો હતો અને જે આ પીટી ઉષા રહ્યા તો હાલમાં જે ભારતનું જે ઓલિમ્પિકનું જે ભારતીય ઓલમ્પિક બોર્ડ છે તો તેના જે પ્રમુખ રહ્યા તો એ આ પીટી ઉષા છે માટે તમારે તેનું નામ પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવું અને ત્યારબાદ જે પીટી ઉષા રહી બાયોગ્રાફી એ પાયલી એક્સપ્રેસ પીટી ઉષા છે અને જે એક દોડવી છે અને કેરળ ખાતે એ તેમનો જન્મ થયો હતો અને જે આ પીટી ઉષા રહી તો તેમનું એ ઉપનામ રહ્યું તો તેમને એ પાયલી એક્સપ્રેસ તરીકે પણ એ ઓળખવામાં આવશે માટે તમારે તેમનું ઉપનામ મળ્યું તો તે પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવું અને ત્યારબાદના ખેલાડી છે જે મિલ્ખા સિંગ રે તો એ ખેલાડી છે અને જેમની આત્મકથાનું નામ રહ્યું તો ધ રેસ ઓફ માય તે તેમની એ આત્મકથા છે અને આમનો જે મિલ્ખા સિંગ રે તો તેમની ઉપરથી એ ફિલ્મ પણ બની છે જેને એ ભાગ મિલખા ભાગ ફિલ્મ નામ આપવામાં આવ્યું છે અને જે આ મિલ્ખા સિંગ રે તો તે એક દોડના રમતના ખેલાડી છે અને જેમનો જન્મ રહ્યો તો એ પંજાબ ખાતે થયો હતો અને ત્યારબાદના ખેલાડી રે તો કતે એ એમ સે મેરી કોમ છે અને જેમની આત્મકથા રહે તો એ અનબ્રેકેબલ છે અને તમે અહીં તે આત્મકથા રહે તો તેનો ફોટો પણ જોઈ શકશો અને જે એક બોક્સિંગ ના ખેલાડી છે અને જેમનો જન્મ તો મણિપુર ખાતે થયું હતું સાયના નેહવાલ અને જેમની આત્મકથાનું નામ તો તે એ ટુ વિન તેમની આત્મકથાનું નામ છે અને જે એક રમત ગમત બેડમિન્ટન ગેમ રે તો તેના એ ખૂબ જ જાણીતા એ ખેલાડી છે અને જેમનો જન્મ રહ્યો તો એ તેલંગાણા ખાતે થયો હતો અને જે આ સાયના નેહવાલ રહ્યા તો એ બેડમિન્ટન ની અંદર ની અંદર એ સૌપ્રથમ મેડલ લાવનાર એ મહિલા હતી માટે તમારે તેનું નામ રહ્યું તો ખાસ કરીને એ યાદ

પરફેક્ટ તો તેમની આત્મકથા છે અને જેમનો જન્મ રહ્યો તો તે કર્ણાટક ખાતે થયો હતું અને તે એક ખૂબ જ જાણીતા ક્રિકેટર હતા ત્યારબાદના ખેલાડી રહ્યા તો કે તે કપિલ દેવ છે અને જે ભારત એ સૌ પ્રથમ જે વન ડે વર્લ્ડ કપ જીતાવનાર જે ટીમના કેપ્ટન રહ્યા

અને જેમનો જન્મ રહ્યો તો એ કર્ણાટક ખાતે થયો હશે અને ત્યારબાદ એ બીજા ખેલાડી તો તે એ મુશ્તાક અલી છે અને જેમની આત્મકથાનું નામ રહ્યું તો એ ક્રિકેટ ડિલિક્ટ ફૂલ તે તેમની એ આત્મકથાનું નામ છે અને જે એ ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો તે એ મધ્યપ્રદેશ ખાતે એ થયો હતો અને તે આત્મકથા રહી તો તેનો ફોટો રહ્યો તો તે પણ એ જોઈ શકો છો અને ત્યારબાદના ખેલાડી છે કે વી 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 એસ લક્ષ્મણ અને જેમની આત્મકથાનું નામ રહ્યું તો તે એ બસો એક્યાસી એન્ડ બિયોન્ડ તે તેમની એ આત્મકથાનું નામ છે અને જે એક ક્રિકેટર છે અને જેમનો જન્મ આવ્યો તો કતે એ આંધ્રપ્રદેશ ખાતે એ થયો હતો અને ત્યારબાદના એ બીજા ખેલાડી કે રાહુલ દ્રવિડ એટલે કે જે ભારતે જે પોતાનો એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બીજા ચોઈસ જીત્યો તો કે તેની અંદર જે કોચ હતા તો કતે એ રાહુલ દ્રવિડ હતા અને જેમને આત્મકથાનું નામ મળ્યું તો કે તે ધ રાહુલ દ્રવિડ ધ નાઇસ ગાય

એ બીજા ખેલાડીની વાત કરીએ તો એ યુવરાજ સિંહ છે જેમની આત્મકથાનું નામ રહ્યું તો ટેસ્ટ ઓફ માય લાઈફ ફ્રોમ ક્રિકેટ ટુ કેન્સર એન્ડ બેક તે તેમની એ આત્મકથાનું નામ છે અને જે એ ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો એ ચંદીગઢ ખાતે થયો હતો અને ત્યારબાદના એ બીજા ખેલાડી તો વખતે એ ધોની છે એમ એસ ધોની અને જેમની આત્મકથાનું નામ રહ્યું તો કે તે ધ ધોની થોટ થોટ એટલે કે ધોનીના વિચાર તે એ આત્મકથાનું નામ છે અને જે એ ક્રિકેટર છે અને જેમનો જન્મ તો તે જન્મખંડ ખાતે થયો હતો અને જે આ ધોની રહ્યા તો તેમની જે સાત નંબરની જર્સી છે તો તેને એ તાજેતરમાં એ રિટાયરમેન્ટ આપી દેવામાં આવે છે માટે તે પણ એ ઉપયોગી બની જાય છે અને ત્યારબાદ ને આપણે ખેલાડીની વાત કરીએ તો તે એ સૌરભ ગાંગુલી છે અને જેની આત્મકથા રહે તો એ સેન્ચુરી ઇઝ નોટ ઇનફ તેની એ આત્મકથાનું નામ છે અને જે એક ખૂબ જ જાણીતા એ ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો પશ્ચિમ બંગાળ ખાતે થયો હતો અને ત્યારબાદના એ બીજા ક્રિકેટર ખેલાડી તો એ વિરાટ કોહલી છે જેમને તાજેતરમાં જે તો અંદર એ પોતાનું જે હતું તો એ સમાપ્ત કરવાની એ જાહેરાત કરવામાં આવી છે અને તેમની આત્મકથા રહે એટલે કે વિરાટ કોહલી તો તેની આત્મકથાનું નામ એ ડ્રાઈવર તે તેની આત્મકથાનું નામ છે અને જે એ ક્રિકેટર છે અને જેમનો જન્મ્યો તો એ દિલ્હી ખાતે થયો હતો અને ત્યારબાદ આપણે બીજા ખેલાડીની વાત કરીએ તો કે તે અનિલ કુંબલે છે અને જેમની આત્મકથા રહી તો કે તે એ વ્હાઇટ એંગલ તે તેની આત્મકથાનું એ નામ છે અને જે એક જેમનો જન્મ રહ્યો તો કે તે કર્ણાટક ખાતે થયો હતો અને જે એક ખૂબ જ જાણીતા એ ક્રિકેટર હતા ત્યારબાદ આપણે બીજા ખેલાડીની વાત કરીએ તો કે તે એ વિજય હજારે છે અને જેમની આત્મકથાનું નામ રહ્યું તો કે લોંગ ઇનિંગ તે તેમની આત્મકથાનું નામ છે અને તમે અહીં જે આત્મકથા રહે તો કે તેનો ફોટો પણ જોઈ શકશો અને તે એક ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો કે તે મહારાષ્ટ્ર ખાતે એ થયો હતો અને ત્યારબાદ ના ખેલાડીની વાત કરીએ તો કતે એ વેસ્ટ ઇન્ડિઝના જે ખૂબ જ જાણીતા જે ક્રિકેટર જે બ્રેન્ડ લારા રહ્યા તો તે છે અને જેમની આત્મકથાનું નામ રહ્યો તો એ બેટિંગ ધ ફિલ્ડ તે તેમની એ આત્મકથાનું નામ છે અને જે આ બ્રેન્ડ લારા રહ્યા તો એ ટેસ્ટ ની અંદર એ ચારસો રન કરનાર એ સૌ વિશ્વના સૌપ્રથમ વ્યક્તિ છે માટે તમારે આ જે જેન લે તો તેને તેની ખાસ કરીને એ યાદ રાખી લેવા અને જે એ ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો તે વેસ્ટ ઇન્ડિઝ ખાતે એ તેમનો જન્મ થયો હતો ત્યારબાદના ખેલાડી રહ્યા તો એ માઇક ટાઇસન છે અને જેમની આત્મકથાનું નામ રહ્યું તો તે અનડીસ્ટ્રીબ્યુટેડ એ ટ્રુટ તે તેમની એ આત્મકથાનું નામ છે અને તે આત્મકથા રહી તો તેનો ફોટો રહ્યો તો તે પણ એ જોઈ શકો છો અને જે આ માઇક ટાઇસન રહ્યા તો એ બોક્સિંગ બોક્સિંગ જે ગેમ રહી તો કોઈ તેની એ સાથે સંકળાયેલા છે અને જે આ માઇક ટાય તો તેમનો જન્મ એ અમેરિકા ખાતે થયો હતો અને તમારે આ માઇક ટાઇક્સન રહ્યો તો તેને એ ખાસ કરીને એ યાદ રાખી લેવું કેમકે તે એ ઓવન ઓવર એ પરીક્ષાની અંદર એ પૂછાયેલું છે અને ત્યારબાદ આપણે બીજા ખેલાડીની વાત કરીએ તો તે એ વિશ્વનાથ આનંદ છે અને જેમને એ આત્મકથા રહે તો એ માઇન્ડ માસ્ટર રહ્યું તો તે એ તેમની આત્મકથાનું નામ છે અને જે એ ચેસ રે ગેમ તો તેની અંદર એ ગેમ માટે જાણીતા છે અને જેમનો જન્મ જન્મ્યો તો તે તમિલનાડુ ખાતે થયો હતો અને જે આ વિશ્વનાથ આનંદ એ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ રહ્યો તો કે એ સૌપ્રથમ મેળવનાર વ્યક્તિ હતા તો કે એ વિશ્વનાથ આનંદ હતા માટે તમારે તે પણ એ ખાસ કરીને એ યાદ રાખી લેવું ત્યારબાદ આપણે ખેલાડીની વાત કરીએ તો કે એ આર અશ્વિન છે અને જે એ ભારતના ખૂબ જ જાણીતા એ ક્રિકેટર છે અને જેમનો જન્મ રહ્યો તો કે એ તમિલનાડુ ખાતે થયો હતો અને તેમની આત્મકથાનું નામ રહ્યું તો કે એ આઈ હેવ ધ સ્ટ્રીટ કુટી ક્રિકેટ સ્ટોરી તે આત્મકથાનું નામ છે અને જે આ આત્મકથા રે તો એ તાજેતરમાં લોન્ચ કરી હોવાથી એ પરીક્ષાની દ્રષ્ટિએ રહી એ ખૂબ જ એમપી બની જશે માટે તમારે જે આ રસોઈ ની જે આત્મકથા રહી તો તેનું નામ રહ્યું તો એ ખાસ કરીને એ યાદ રાખી લેવું એટલે કે અહીં આપણે જે ખૂબ જ જાણીતા જે ક્રિકેટર અને જે ખેલાડીઓ હતા તો કોઈ તેમની જે વિવિધ જે આત્મકથાઓ હતી તો તેની એ માહિતી જોઈ અને જો તમે પણ એ હાઈકોર્ટની એ તૈયારી કરતા હોય અને તેની અંદર એ રમત ગમતના વિષય રહ્યો તો તેની અંદર એ બધા માર્ક મેળવવા માંગતા હોય તો આપણે જે રમત ગમતની જે સ્પેશિયલ સિરીઝ રહી તો તેનો જે પહેલો એપિસોડ રહ્યો અને જે બીજો એપિસોડ રહ્યો તો તેનો એ નો જોયા હોય તો તમે તે પણ જોઈ શકો છો જેની અંદર આપણે પેલા એપિસોડની અંદર જે સામાન્ય જે વિવિધ દેશોની જે રાષ્ટ્રીય રમત પછી ખેલાડીઓની સંખ્યા અને તે રમતોના મેદાનોના નામ તેની માહિતી મેળવી જે બીજી જે વિડીયો રહ્યો તો કે તેની અંદર જે તાજેતરમાં જે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જે યોજાનો તો તેની અંદર જે પ્રેક્ષાની દ્રષ્ટિએ જે ખૂબ જ મહત્વની જે માહિતી હતી તો તેની એ માહિતી મેળવી અને જે આ બંને વિડીયો રહ્યા તો તેની લિંક રહી તો કે તે તમને જે આ વિડીયો રહ્યો તો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે તો ત્યાંથી તમારે આ બંને વિડીયો તો તે અવશ્ય જોઈ લેવા અને જો તમે પણ એ હાઈકોર્ટ પટાવાળા અને બેલેખની એ પરીક્ષા આપવાના હોય તો તમે હાઈકોર્ટ પટાળા પટાવાળા માટેના જે જૂના મોડલ પેપર રહ્યા બીજા ત્રેવીસનો પેપર વન અને પેપર ટુ તે પણ એ જોઈ શકો છો અને સાથે સાથે આના સિવાય જે બીજા પણ એ જૂના પેપર છે તો તે પણ એ જોઈ લેવા અને જો તમે એ હાઈકોર્ટ પટાળાના એ મોડલ પેપર આપવા માગતા હોય તો તે પણ એ આપી શકો છો અને જે પટ્ટાવાળા માટેની જે રમત ગમતની જે જૂની સિરીઝ હતી તો તે પણ એ જોઈ શકો છો અને અહીં જે પણ આપણે વિડીયો લીધા

માહિતીના એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો તેને પણ એ સબસ્ક્રાઇબ કરી શકો છો અને જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાની બાકીઓ તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત